કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઘણા દિવસ પછી આપણે મળ્યા. તો અમારા જય શ્રી કૃષ્ણ, જય કનૈયા લાલ કી. તો આપણે હવે શરૂઆત કરીએ નવું ચેપ્ટર, ચેપ્ટર નંબર 6. તો ધોરણ 10માં વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 6, જેનું હેડિંગ છે ત્રિકોણ. તો ત્રિકોણ આપણે ભણવાનો છે. જો કે ધોરણ 9ની અંદર પણ આપણે ત્રિકોણ ભણીને આવ્યા છીએ, તો આપણે ધોરણ 10ની અંદર ત્રિકોણ ભણવાનો છે. આ ચેપ્ટરનો કુલ ગુણભાર 6 માર્ક્સનું ચેપ્ટર છે. તમારી બોર્ડની પરીક્ષામાં ટોટલ 6 માર્ક્સમાં આ ચેપ્ટર પૂછાય છે, જે છઠ્ઠા નંબરનું ચેપ્ટર છે, જેની અંદરથી 4 માર્ક્સનો એક મોટો દાખલો, મોટો પ્રશ્ન એટલે કે પ્રમેય કાં તો રાઇડર પૂછાય છે, અને 2 માર્ક્સનો એક દાખલો અથવા 2 હેતુલક્ષી પ્રશ્નો પણ અમુકવાર પૂછાય છે. તો 6 ગુણના ચેપ્ટર, ચેપ્ટર નંબર 6 ત્રિકોણ માટેની આપણે વાત કરી લઈએ. તો ધોરણ 9ની અંદર તમે જે શીખીને આવ્યા છો ત્યાંથી શરૂઆત કરીશું. તો ધોરણ 9માં આપણે ત્રિકોણ ભણ્યા છીએ, પણ એની અંદર આપણે ત્રિકોણ માટે એકરૂપતા ભણેલા હતા, એટલે કે ત્રિકોણોની એકરૂપતા. અને ધોરણ 10ની અંદર તમારે સમરૂપતા, પાયથાગોરસ, પાયથાગોરસ પ્રમેય અને એના આધારિત પ્રશ્નો, દાખલા અને 4 પ્રમેય, મૂળભૂત મુખ્ય IMP એવા 4 પ્રમેય તમારે ચેપ્ટર નંબર 6માં શીખવાના છે. અને અગત્યની કેટલીક રાઇડર પણ આપણે શીખવાની છે. રાઇડર એટલે સાબિત કરવાવાળા દાખલાઓ પણ આપણે ભણવાના છે. તો 6 ગુણના ચેપ્ટર ત્રિકોણ માટેની, તો આપણે ધોરણ 9માં જે શીખીને આવ્યા ત્યાંથી શરૂઆત કરીએ. તો ધોરણ 9માં આપણે શીખ્યા હતા ત્રિકોણની એકરૂપતા, એટલે જે ચેપ્ટર તમારું હતું એમાં એકરૂપ આકૃતિઓ શીખ્યા હતા. અને ધોરણ 10ની અંદર ત્રિકોણની સમરૂપતા, બંને શબ્દ એક સરખા જેવા દેખાય છે, એકરૂપ અને સમરૂપ, તો બંને શબ્દમાં પણ થોડો ડિફરન્સ છે. એકરૂપ એટલે એક જ સમાન બે આકૃતિઓ એક જ સરખા કદની હોય, તો એવી આકૃતિઓને એકરૂપ આકૃતિઓ કહેવાય. ફરીથી કહીશ, એકરૂપ આકૃતિઓ કોને કહેવાય? તો બે આકૃતિ એક જ સરખી હોય, એટલે કે સમાન આકાર હોય, આકાર એમના સરખા, ત્રિકોણ તો ત્રિકોણ, વર્તુળ તો વર્તુળ, ચોરસ તો ચોરસ, અને અન્ય કોઈ બહુકોણ હોય, જેમ કે પંચકોણ હોય તો પંચકોણ, તો એવી બે આકૃતિઓની આપણે વાત કરી લઈએ કે જેના આકાર સમાન અને કદ પણ સમાન, એના કદ પણ એક સરખા હોય, તો એવી આકૃતિઓને એકરૂપ આકૃતિઓ કહેવાય. એકબીજા ઉપર મૂકતા, બંધ બેસતા આવી જાય, તો આવા આકારને આપણે, આવી આકૃતિઓને આપણે એકરૂપ આકૃતિઓ કહીએ છીએ. તો એકરૂપ આકૃતિઓ જે તમે ધોરણ 9માં શીખીને આવ્યા છો, એટલે તમે એકરૂપતા શબ્દથી વાકિફ હશો. તો કોઈ પણ બે આકૃતિ આપેલી હોય, જેમ કે મેં અહીંયા 3 ઉદાહરણ તમને આપેલા છે, ત્રિકોણ, વર્તુળ અને ચોરસ, તો આ સિવાય ઘણા બહુકોણ પણ લઈ શકાય, પંચકોણ, ષષ્ઠકોણ, સપ્તકોણ પણ લઈ શકાય. પણ આપણે ત્રિકોણની વાત કરીએ, બેઝિક આકૃતિ ત્રિકોણ 3 બાજુઓ અને 3 ખૂણાઓવાળે રચાતી આકૃતિ છે, જેને આપણે ત્રિકોણ કહીએ. તો અહીં મેં 2 ત્રિકોણ આપેલા છે, ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR. તો આ બંને ત્રિકોણો એકબીજાને એકરૂપ છે, તો એકબીજા ઉપર મૂકીએ એટલે એકબીજાને બંધ બેસતા આવી જાય છે, માટે આ આકૃતિ એકરૂપ આકૃતિ છે. તો તમે જોઈ શકો છો, તો ખૂણાઓના માપ પણ સરખા છે, પણ બધા ખૂણાના માપ સરખા નથી, અનુરૂપ ખૂણાઓના માપ સરખા છે. એને અનુરૂપ ખૂણો P લઉં, બીને અનુરૂપ ખૂણો Q લઈએ અને Cને અનુરૂપ ખૂણો R લઈએ, તો ખૂણો A અને ખૂણો P સરખો છે, ખૂણો B અને ખૂણો Q સરખો છે, ખૂણો C અને ખૂણો R પણ સરખો છે. પછી બાજુઓની વાત કરી લઈએ, તો ABની બાજુને અનુરૂપ બાજુ PQ લઉં, તો બંનેનું માપ 2-2 સેમી છે. BCની બાજુને અનુરૂપ બાજુ QR લઈએ, તો એ બાજુનું માપ 3-3 સેમી છે. અને AC બાજુને અનુરૂપ PR બાજુ લઈએ, તો એ બાજુનું માપ 4-4 સેમી છે, માટે આ બંને આકૃતિઓ એક જ સરખી આકૃતિ છે, અને બંનેના કદ પણ સરખા છે, માટે આ બંને ત્રિકોણને એકરૂપ ત્રિકોણ કહેવાય. તો આપણે એકરૂપ ત્રિકોણ માટેની વચ્ચેની સંગતતા વિશે, ત્રિકોણની સંગતતા વિશે પણ આપણે ભણ્યા છીએ, અને એકરૂપતાની કેટલીક શરતો પણ શીખ્યા છીએ. યાદ ના હોય તો બાબાબા, બાખુબા, ખુબાખુ, કાકબા, આવી શરતો પણ આપણે ધોરણ 9માં શીખેલા હતા. તો એકરૂપ આકૃતિઓની વાત કરીએ છીએ. ત્યાર પછીની બીજી આકૃતિ વર્તુળ મેં લીધી છે. બંને આકૃતિ એક સમાન આકૃતિ છે, બંને વર્તુળ છે, અને બંનેની ત્રિજ્યા, એટલે બંનેની ત્રિજ્યાનું ડાયમેન્શન સરખું છે, 3-3 સેમીની. આ બંને વર્તુળને એકબીજા ઉપર મૂકીએ તો એકબીજા પર બંધ બેસતા આવી જાય, માટે બંને વર્તુળો એકરૂપ વર્તુળ છે, એટલે આ આકૃતિ પણ એકરૂપ આકૃતિ કહેવાય. અને ત્રીજા નંબરની મેં આકૃતિ લીધી છે ચોરસ.
તો બંને ચોરસોના માપ, બાજુના માપ કહીએ તો 5-5 સેમી બાજુ ધરાવતા ચોરસ છે, બંને એકબીજા ઉપર મૂકીએ તો એકબીજા પર બંધ બેસતા આવી જાય છે, માટે આ આકૃતિ પણ એકરૂપ આકૃતિ છે. એટલે એકરૂપ કોને કહેવાય એ શબ્દ તમે સમજી ગયા. અને જો કે તમે ધોરણ 9ની અંદર એકરૂપતા શબ્દથી ખૂબ જ વાકિફ છો અને શીખીને પણ આવ્યા છો, તો આપણે ધોરણ 10ની અંદર સમરૂપતા શબ્દ શીખવાનો છે કે સમરૂપ ત્રિકોણ, સમરૂપ આકૃતિઓ કોને કહેવાય એ સમજવાનું છે. તો આ તમારા પૂર્વ જ્ઞાનની આપણે ચકાસણી કરી લીધી. હવે આપણે સમરૂપતા શબ્દ પર જઈએ. સમરૂપ આકૃતિઓ કોને કહેવાય? તો એવી આકૃતિઓ કે જે આકૃતિઓ આકાર સરખા છે પરંતુ કદ સરખા હોય પણ ખરા અને ન પણ હોય. તો એવી આકૃતિ પરંતુ કદ સરખા ના હોય પણ કદ કેવા હોય તો સમપ્રમાણમાં હોય, તો કદ જે પણ બાજુઓ હોય આકૃતિની તો એ સરખા પ્રમાણમાં વધતી હોય અથવા સરખા પ્રમાણમાં ઘટતી હોય, તો આવી આકૃતિઓને આપણે સમરૂપ આકૃતિ કહીએ. તો એમાં પણ મેં 3 એક્ઝામ્પલ લીધા છે, ત્રિકોણ, વર્તુળ અને ચોરસ, એમ 3 આકારોની વાત કરીએ. 3 આકાર સિવાય ઘણા બધા આકાર હોઈ શકે, બહુકોણ પણ હોઈ શકે, એમાં પંચકોણ, ષષ્ઠકોણ, સપ્તકોણ એવા કોઈ પણ ખૂણાવાળી આકૃતિ હોઈ શકે. તો સૌ પ્રથમ ત્રિકોણની વાત કરીએ, અને આપણે આ ચેપ્ટરની અંદર ત્રિકોણની સમરૂપતા વિશે શીખવાનું છે અને પાયથાગોરસ પ્રમેય શીખવાનો છે. તો ત્રિકોણ, અહીંયા 2 ત્રિકોણ આપેલા છે, ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR. હવે બંને ત્રિકોણની વાત કરીએ આપણે, તો બંને ત્રિકોણને એકબીજા પર મૂકીએ તો બંધ બેસતા આવતા નથી, કેમ કે આ ત્રિકોણ નાનો છે અને આ ત્રિકોણ કદમાં મોટો છે. એટલે બંને આકૃતિઓના કદ સરખા નથી પણ આકૃતિઓ સમાન છે. બંને આકૃતિ ત્રિકોણ જ છે પરંતુ કદની વાત કરીએ તો કદ સમપ્રમાણમાં વધે છે. તો આ ત્રિકોણની બાજુઓ કરતાં આ ત્રિકોણની બાજુ તમે જોઈ શકો છો તો બમણી છે. તો આ 2 તો આ બાજુ 4, આ 3 તો આ 6 અને આ 4 તો 8. એટલે કે બાજુઓ, આ ત્રિકોણ મોટો છે આના કરતાં બમણો ત્રિકોણ છે. તો આ બંને આકૃતિઓની વાત કરીએ, બંને ત્રિકોણની તો અનુરૂપ ખૂણાઓ સરખા છે. તો આ 60નો ખૂણો, તો આ 60નો ખૂણો, એટલે એને અનુરૂપ P લઈ લઉં, બીને અનુરૂપ Q લઉં અને સીને અનુરૂપ R લઈએ તો અનુરૂપ ખૂણાઓ સરખા છે. એટલે એવા બહુકોણ કે જેના અનુરૂપ ખૂણાઓ સરખા હોય, સમજો વાતને, અને બાજુઓ એની સમપ્રમાણમાં હોય એટલે સરખા પ્રમાણમાં બાજુઓ વધતી હોય અથવા ઘટતી હોય, તો આવી આકૃતિઓને સમરૂપ આકૃતિ પણ કહી શકાય. હવે સમરૂપ આકૃતિની વાત કરીએ તો અહીં તમે બાજુઓના માપ જોઈ શકો છો કે આ ત્રિકોણ કરતાં આ ત્રિકોણની બાજુઓના માપ બમણા છે, 2 ગણા છે, માટે બાજુઓ સમપ્રમાણમાં છે. બાજુઓનો ગુણોત્તર એક સરખો રહે છે. તમે બાજુઓનો ગુણોત્તર લેશો, ગુણોત્તર એટલે ભાગાકાર લો, તો એક જ સરખો રહે છે. કેમ કે 2 ભાગ્યા 4 લો, 3 ભાગ્યા 6 અને 4 ભાગ્યા 8 લો તો એ બધો જ ગુણોત્તર 1/2 આવશે, તો બાજુઓ સમપ્રમાણમાં છે. તો આવી આકૃતિઓને સમરૂપ આકૃતિઓ કહેવાય છે. ત્યાર પછીનું વર્તુળ જોઈ લો, તો બંને વર્તુળને એકબીજા પર મૂકશો તો બંધ બેસતા આવતા નથી, કેમ કે આ વર્તુળ નાનું છે, આ વર્તુળ મોટું છે. આ વર્તુળની ત્રિજ્યા 3 સેમી છે અને બીજા વર્તુળની ત્રિજ્યા 5 સેમી છે, તો ઘણું મોટું વર્તુળ છે. તો આ બંને વર્તુળ એકબીજા પર બંધ બેસતા આવતા નથી પણ બંને આકૃતિઓ સમાન છે, આકારો સમાન છે, અને એનું જે ત્રિજ્યા છે એ ત્રિજ્યા પ્રમાણમાં સમપ્રમાણમાં થશે તો 3/5 થશે. તો વર્તુળો હંમેશા, કોઈ પણ 2 વર્તુળ આપેલા હોય તો એ 2 વર્તુળો હંમેશા એકબીજાને સમરૂપ જ હોય, યાદ રાખી લેજો. કેમ કે એને બાજુઓ હોતી નથી, વર્તુળ છે. તો પણ તું ત્રિજ્યાઓ તમે જોઈ શકો તો ત્રિજ્યા એ પ્રમાણે કોઈ પણ ત્રિજ્યાવાળા 2 વર્તુળો એકબીજાને સમરૂપ કહેવાય. પણ જો ત્રિજ્યાઓ સમાન હોય તો એવા વર્તુળોને એકરૂપ વર્તુળ કહેવાય. એટલે દરેક વર્તુળ, કોઈ પણ 2 વર્તુળ, કેમ કે આકાર એમના સરખા છે અને કદ એમનું પ્રમાણમાં છે, સમપ્રમાણમાં છે, માટે આને આપણે સમરૂપ આકૃતિ કહી શકીએ. એટલે તમારે યાદ રાખવા જેવી બાબત, આપેલા કોઈ પણ 2 વર્તુળો હંમેશા એકબીજાને સમરૂપ હોય છે, એકરૂપ હોય એવું જરૂરી નથી. જો બંને વર્તુળની ત્રિજ્યાઓ સરખી હોય તો બંને વર્તુળો એકરૂપ વર્તુળ હોય. ત્યાર પછીની આકૃતિ છે ચોરસ. તો તમે આ ચોરસ બંને જોઈ શકો છો કે ચોરસ નાનું છે, આ ચોરસ મોટું છે, એકબીજા પર બંધ બેસતા આવતા નથી. તો આ બંને ચોરસો એકરૂપ નથી પરંતુ સમરૂપ છે. એટલે આકાર સરખા છે અને બાજુઓના પ્રમાણ તમે જોઈ શકો છો. તો બાજુનું પ્રમાણ તો 5 તો 8 છે, એટલે 5/8, અહીંયા પણ 5 થશે, આ 8 થશે, 5/8. તો અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં થઈ, તો બધી બાજુઓ અનુરૂપ બાજુઓનો ગુણોત્તર 5/8 જ થશે, માટે આ બંને આકૃતિ પણ એકબીજાને સમરૂપ છે, એકરૂપ છે એવું ન કહી શકાય.
તો કોઈ પણ બે ચોરસ આપેલા હોય તો એ બે ચોરસો હંમેશા એકબીજાને સમરૂપ હોય, એટલે એવી બે આકૃતિઓ જે કે એકબીજાને હંમેશા એક સરખ સમરૂપ હોય, તો એવી આકૃતિમાં તમારે યાદ રાખવાનું છે વર્તુળ અને ચોરસ, આ બંને એવી વસ્તુ છે, બે વર્તુળો હંમેશા એકબીજાને સમરૂપ અને બે ચોરસો હંમેશા એકબીજાને સમરૂપ રહે છે. હવે એકરૂપ અને સમરૂપ વચ્ચેનો તમે ભેદ તો સમજી ગયા, બંનેનો આપણે સંકેત પણ સમજી લઈએ. તો એકરૂપ આકૃતિઓ માટેનો સંકેત યાદ રાખજો, આ રીતે બે લાઇન કરી અને આ રીતનો સંકેત છે, તો આ સંકેત તમારે યાદ રાખવાનો છે. અને સમરૂપ આકૃતિ, તો સમરૂપ માટેનો સંકેત આ છે, તો આ બંનેના તમારે સિમ્બોલ એટલે કે સંકેત પણ યાદ રાખવાના છે. આવો સંકેત કોઈ પણ જગ્યાએ આવે તો એ એકરૂપ કહેવાય, અને આવો સંકેત જે કોઈ પણ જગ્યાએ આવે તો એને આપણે સમરૂપ કહેશું. હવે દરેક સમરૂપ આકૃતિઓ એ એકરૂપ આકૃતિ થાય એવું જરૂરી નથી, પરંતુ બધી જ એકરૂપ આકૃતિઓને સમરૂપ કહી શકાય, આ એક યાદ રાખવા જેવો પ્રશ્ન છે. તો કોઈ પણ બે એકરૂપ આકૃતિઓ હોય, આ બંને આકૃતિઓ એકરૂપ છે, પણ એને સમરૂપ કહી શકાય કે નહીં? હા, કહી શકાય. એટલે એકરૂપ આકૃતિઓ હંમેશા સમરૂપ હોય છે, કેમ કે તમે જોઈ શકો છો તો ખૂણાઓ, અનુરૂપ ખૂણાઓ સરખા છે બંને ત્રિકોણમાં, અને અનુરૂપ બાજુઓ, તો અનુરૂપ બાજુઓ પણ સમપ્રમાણમાં થશે. અનુરૂપ બાજુઓનો તમે ગુણોત્તર લેશો તો ગુણોત્તર એક થશે. એ બીના છેદમાં પી ક્યુ લઈ લઈએ તો બેના છેદમાં બે એટલે ગુણોત્તર એક, બીસીના છેદમાં ક્યુ આર 3/3 એટલે એક, અને એસીના છેદમાં પી આર એટલે 4/4 એટલે પણ એક. તો અનુરૂપ બાજુઓનો ગુણોત્તર પણ સરખો થયો અને અનુરૂપ ખૂણાઓ પણ સરખા છે, માટે આ બંને ત્રિકોણો એકરૂપ પણ છે અને સમરૂપ પણ છે. એટલે તમારે યાદ રાખવાનું છે, બધી જ એકરૂપ આકૃતિઓ સમરૂપ હોય છે, પણ બધી જ સમરૂપ આકૃતિઓ એકરૂપ હોય એવું જરૂરી નથી. તો આ થઈ ગયું બેઝિક ઇન્ફોર્મેશન તમારા ત્રિકોણ માટેની, એકદમ ફંડામેન્ટલ ત્રિકોણ માટેની બેઝિક વાતો આપણે ઇન્ટ્રોડક્શન ત્રિકોણનો કર્યો. ચલો મિત્રો, હવે આપણે સમરૂપતાની શરૂઆત કરીએ. તો સમરૂપતા, તો કોઈ પણ સંગતતા સમરૂપતા હોવા માટેની શરતો શીખવાની છે, અને સમરૂપ ત્રિકોણ કોને કહેવાય એના વિશે સમજવાનું છે. તો સૌ પ્રથમ આપણે ભણીએ સમરૂપ ત્રિકોણ એટલે શું અને એની વ્યાખ્યા શું છે, અને કોઈ પણ બે ત્રિકોણ સમરૂપ હોવા માટેની શરત આપણે શીખીએ. તો સમરૂપ ત્રિકોણની સૌ પ્રથમ આપણે વ્યાખ્યા જોઈએ. તો બે ત્રિકોણ આપેલા હોય અને એ બે ત્રિકોણની સંગતતા માટેની વાત કરીએ, કોઈ પણ એક સંગતતા માટે, તો આપણે ધોરણ 9માં શીખી ગયા કે બે ત્રિકોણના શિરોબિંદુ વચ્ચે કુલ કેટલી સંગતતાઓ શક્ય છે. તો બે ત્રિકોણના શિરોબિંદુ વચ્ચે કુલ 6 સંગતતાઓ શક્ય છે. તો એ 6 સંગતતાની વાત ન કરતા માત્ર કોઈ એક જ સંગતતા માટે, એટલે કે બે ત્રિકોણ વચ્ચેની કોઈ એક સંગતતા માટે અનુરૂપ ખૂણાઓ, કોઈ એક સંગતતાની વાત કરીએ તો અનુરૂપ ખૂણાઓ સરખા હોય અને અનુરૂપ બાજુઓનો ગુણોત્તર પણ સરખો હોય, તો આવા ત્રિકોણોને સમરૂપ ત્રિકોણ કહેવાય અને તેમની વચ્ચે રહેલી આ સંગતતાને સમરૂપતા કહે છે. ફરી એકવાર સમજશું આપણે. તો સમરૂપ ત્રિકોણ એટલે શું કોને કહેવાય? તો બે ત્રિકોણ આપેલા હોય, એ બે ત્રિકોણો વચ્ચેની કોઈ એક સંગતતા માટેની ચર્ચા કરીએ, તો અહીં આકૃતિમાં ત્રિકોણ ABC અને બીજો ત્રિકોણ આપેલો છે ત્રિકોણ PQR, તો આ બે ત્રિકોણોની કોઈ એક સંગતતા માટેની વાત કરીએ, બે ત્રિકોણના શિરોબિંદુ વચ્ચે કુલ 6 સંગતતાઓ શક્ય છે, તો 6 સંગતતાની વાત ન કરતા માત્ર એક જ સંગતતાની વાત કરું, ABC સંગત PQR, આ એક સંગતતા થઈ ગઈ. તો ABC સંગત PQRનો મતલબ શું થાય? ખૂણા અને શિરોબિંદુ એને સંગત શિરોબિંદુ P, શિરોબિંદુ બીને સંગત શિરોબિંદુ ક્યુ, અને શિરોબિંદુ સીને સંગત શિરોબિંદુ આર, આને કહેવાય સંગતતા. એટલે બે ત્રિકોણો વચ્ચેની કોઈ એક જ સંગતતા માટે, તો ABC સંગત PQR એટલે એક સંગતતા થઈ, બે ત્રિકોણો વચ્ચે કુલ 6 સંગતતાઓ શક્ય છે, તમે જાણો છો. તો ABC સંગત PQR માટેની વાત કરીએ તો ખૂણો A બરાબર ખૂણો P હોય, ખૂણો B બરાબર ખૂણો Q હોય, અને ખૂણો C બરાબર ખૂણો R થાય, એટલે કે અનુરૂપ ખૂણાઓ સરખા થાય. આ પહેલી શરત યાદ રાખજો, અનુરૂપ ખૂણાઓ સરખા, એને અનુરૂપ ખૂણો P, બીને અનુરૂપ ખૂણો Q, સીને અનુરૂપ ખૂણો R, અનુરૂપ ખૂણાઓ સરખા હોય અને અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં હોય, અથવા તો અનુરૂપ
અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સરખો હોય, ગુણોત્તર એટલે અનુરૂપ બાજુઓનો ભાગાકાર સરખો થાય, તો આવા બે ત્રિકોણોને સમરૂપ ત્રિકોણ કહે છે અને તેમની વચ્ચેની આ સંગતતાને સમરૂપતા કહે છે. આ થઈ ગઈ સમરૂપતાની વ્યાખ્યા. ફરી એકવાર સમજી લઈએ આપણે. તો અહીં તમે આકૃતિમાં જુઓ છો બે ત્રિકોણ, એબીસી ત્રિકોણ અને પીક્યુઆર ત્રિકોણ. અનુરૂપ બાજુઓની વાત કરી દઈએ તો એબીને અનુરૂપ બાજુ પીક્યુ થાય, બીસીને અનુરૂપ બાજુ ક્યુઆર થાય અને એસીને અનુરૂપ બાજુ પીઆર થાય. આને કહેવાય અનુરૂપ બાજુઓ. એ તમને સંગતતા પરથી જ ખબર પડી જાય. ખૂણો એ ને સંગત ખૂણો પી, ખૂણો બી ને સંગત ખૂણો આર, ખૂણો સી ને સંગત ખૂણો આર. હવે બાજુઓની વાત કરીએ તો એબીને અનુરૂપ બાજુ તો પહેલી બે બાજુ લો એટલે પીક્યુ, બીસીને અનુરૂપ બાજુ ક્યુઆર થાય અને એસીને અનુરૂપ બાજુ પીઆર થાય. આને કહેવાય અનુરૂપ બાજુ. સંગતતાના આધારે અનુરૂપ ખૂણા અને અનુરૂપ બાજુઓની ખબર પડવી જોઈએ. તો અનુરૂપ ખૂણાઓ સરખા અને અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સરખો હોય તો એવા બે ત્રિકોણોને સમરૂપ ત્રિકોણ કહે છે અને તેમની વચ્ચેની આ સંગતતાને સમરૂપતા કહે છે. સંકેત તમને સમરૂપતાનો લખેલો છે. આ સંકેત બંને બાજુ તીરવાળો સંકેત સંગતતાનો છે અને આ સંકેત છે સમરૂપતાનો. સિમિલરિટી કહીએ આપણે એને, તો સિમિલરિટી એટલે સિમિલર, તો બંને ટ્રાયંગલ સિમિલર ટ્રાયંગલ છે. તો સિમિલર ટ્રાયંગલ ખબર પડી ગઈ તમને. સમરૂપતા માટેનો ઇંગ્લિશ શબ્દ છે સિમિલર અને એકરૂપતા માટેનો ઇંગ્લિશ શબ્દ છે કોંગ્રુઅન્સ. એ તમે ભણી ગયા છો ધોરણ 9માં. ખબર હોય તો સીપીસીટી કરસ્પોન્ડિંગ પાર્ટ્સ કોંગ્રુઅન્ટ ટ્રાયંગલ, આપણે આવું કારણ દર્શાવતા હતા સાબિતીવાળા દાખલામાં કૌંસમાં લખતા હતા સીપીસીટી. તો સીપીસીટી એટલે કોંગ્રુઅન્ટ ટ્રાયંગલ, કોંગ્રુઅન્ટ એટલે એકરૂપ અને સિમિલર એટલે સમરૂપ. તો આ શબ્દ જે છે સિમિલર એ સમરૂપતા માટેનો સંકેત છે. તો તમે આ સમજી ગયા સમરૂપ ત્રિકોણો કોને કહેવાય અને સમરૂપતા એટલે શું, તો એની વ્યાખ્યા શીખ્યા. હવે આપણે શીખવાના છીએ સમરૂપ ત્રિકોણ હોવા માટેની શરતો શું. તો સમરૂપ ત્રિકોણો, બે ત્રિકોણો સમરૂપ હોવા માટેની બે શરત છે, અનુરૂપ ખૂણાઓ સરખા અને અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં, એટલે કે અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સરખો હોવો જોઈએ. આ છે સમરૂપતાની શરતો. તો યાદ રાખજો, બે ત્રિકોણો સમરૂપ હોવા માટેની શરત, શરત નંબર 1 અનુરૂપ ખૂણાઓ સરખા હોવા જોઈએ, અનુરૂપ ખૂણાઓના માપ સરખા હોવા જોઈએ અને શરત નંબર 2 અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોવી જોઈએ. સમપ્રમાણ એટલે બાજુઓનો ગુણોત્તર સરખો થવો જોઈએ. એ તમે અહીં જોઈ શકો છો. એબી અપોન પીક્યુ, બીસી અપોન ક્યુઆર અને એસી અપોન પીઆર સરખા થવા જોઈએ. તો અહીંયા 2.5 છે, આ 7.5 છે, તો અહીંયા ગુણોત્તર થશે 1/3, અથવા તો આના છેદમાં આ બાજુ લઈએ તો ગુણોત્તર 3 થશે. તો એ પીક્યુ અપોન એબી લો તો તમે ગુણોત્તર 3, 7.5ને 2.5 વડે ભાગીએ, અઢી તરી 7.5 થઈ ગયા 7.5, તો આ 3, તો અહીંયા 2 તરી 6, ચલો બાજુઓ 3, અહીંયા પણ 2 તરી 6, અહીંયા જો 15 તરીને 45, 1.5 દોઢ તરીને 4.5. તો તમે જુઓ છો ગુણોત્તર બાજુઓનો 3 છે, તો બાજુઓનો ગુણોત્તર 3 એટલે બાજુઓનો ગુણોત્તર સરખો હોવો જોઈએ અને અનુરૂપ ખૂણાઓ સરખા હોવા જોઈએ. તો આવા ત્રિકોણને સમરૂપ ત્રિકોણ અને એમની વચ્ચેની સંગતતાને સમરૂપતા કહે છે. તો તમે અનુરૂપ ખૂણાઓ સરખા અને અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં એટલે કે ગુણોત્તર સરખો હોય. હવે આપણે ઉદાહરણ તરીકે બે ત્રિકોણ લઈએ, ત્રિકોણ એબીસી અને ત્રિકોણ XYZ. આ બે ત્રિકોણની વાત કરીએ, ત્રિકોણ એબીસી અને ત્રિકોણ XYZ માટેની વાત કરું તો આ બંને ત્રિકોણ સમરૂપ થાય એના માટેની શરત લખીએ. તો બે ત્રિકોણો સમરૂપ હોવા માટેની શરત, અનુરૂપ ખૂણાઓ સરખા. તો આપણે આની વચ્ચે બંને ત્રિકોણો માટેની કોઈ એક સંગતતા લઈ લઈએ. તો અહીં મેં સંગતતા લીધી છે એબીસી સંગત XYZ, આ બંને ત્રિકોણો વચ્ચેની સંગતતા છે. હવે સંગતતાના આધારે કયું શિરોબિંદુ કયા શિરોબિંદુને સંગત છે એ સમજી લેવાનું. તો એને સંગત X, બીને સંગત Y અને સીને સંગત છે Z. આ યાદ રાખવાનું સંગતતા પછી. તો એને સંગત X, બીને સંગત Y અને સીને સંગત Z. હવે કયો ખૂણો કયા ખૂણાને અનુરૂપ થાય, તો ખૂણો એને અનુરૂપ ખૂણો X, ખૂણો બીને અનુરૂપ ખૂણો Y અને ખૂણો સીને અનુરૂપ ખૂણો Z.
कई बाजू कई बाजू ने अनुरूप थाय, तो ए बी ने अनुरूप बाजू एक्स वाय, बी सी ने अनुरूप बाजू वाय झेड, अने ए सी ने अनुरूप बाजू एक्स झेड। आने कहेवाय अनुरूप खूणा अने अनुरूप बाजू। खूणो ए अनुरूप खूणो एक्स, खूणो बी खूणो वाय, खूणो सी खूणो झेड। ए बी एक्स वाय, बी सी वाय झेड, ए सी एक्स झेड। आने कहेवाय अनुरूप खूणा अने अनुरूप बाजुओ। तो अनुरूप खूणाओ सरखा एटले के खूणो ए बराबर खूणो एक्स थवो जोईए, खूणो बी बराबर खूणो वाय थवो जोईए, खूणो सी बराबर खूणो झेड थवो जोईए। एटले आ पहेली शरत, अनुरूप खूणाओ सरखा। अनुरूप बाजुओनी वात करूँ तो ए बी अपॉन एक्स वाय बराबर बी सी अपॉन वाय झेड बराबर ए सी अपॉन एक्स झेड थवा जोईए। अनुरूप बाजुओनो गुणोत्तर, अनुरूप बाजुओ सरखी होय जरूरी नथी, गुणोत्तर सरखो होवो जोईए। जो अनुरूप बाजुओ सरखी होय तो एवा त्रिकोणने एकरूप त्रिकोण कहेवाय, अने एकरूप त्रिकोणने समरूप पण कही शकाय, पण दरेक समरूप त्रिकोणने एकरूप त्रिकोण कही शकाता नथी। याद राखजो, કોઈપણ બે એકરૂપ ત્રિકોણો હોય તો એકરૂપ ત્રિકોણો માટેની શરત શું? અનુરૂપ ખૂણાઓ સરખા અને અનુરૂપ બાજુઓ પણ સરખી હોવી જોઈએ। અનુરૂપ ખૂણાઓ સરખા અને અનુરૂપ બાજુઓ પણ સરખી હોવી જોઈએ તો એને એકરૂપ કહેવાય, અને સમરૂપમાં અનુરૂપ ખૂણાઓ સરખા અને અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સરખો હોવો જોઈએ તો એને સમરૂપ ત્રિકોણ કહેવાય। પરંતુ કોઈપણ એકરૂપ ત્રિકોણો, બે એકરૂપ ત્રિકોણોને તમે સમરૂપ કહી શકો, પરંતુ બધા જ સમરૂપ ત્રિકોણો એકરૂપ હોય એવું જરૂરી નથી, પરંતુ બધા જ એકરૂપ ત્રિકોણો સમરૂપ ચોક્કસ હોય છે। જો અનુરૂપ બાજુઓ સરખી હોય તો એમનો ગુણોત્તર એક થાય, એટલે એકરૂપ પણ કહેવાય અને એને સમરૂપ પણ કહેવાય। હવે સંકેતમાં એ બી સી સમરૂપ ત્રિકોણ એક્સ વાય ઝેડ આવું લખાય। આ થઈ ગયો સંકેત। એટલે આ બે શરતો યાદ રાખવાની છે, શરત નંબર એક અને શરત નંબર બે, બે ત્રિકોણો સમરૂપ હોવા માટેની શરત। ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શીખીએ પ્રમેય નંબર 6.1। પ્રમેય નંબર 6.1 જેને સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય કહે છે, યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો। સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય એટલે પ્રમેય નંબર 6.1, અને જેને થેલ્સનું પ્રમેય પણ કહેવામાં આવે છે। એટલે તમારા પરીક્ષાની અંદર ખૂબ જ આઈએમપી એવો મહત્ત્વનો આ પ્રશ્ન છે, જે ચાર ગુણની અંદર પ્રમેય 6.1 ઘણી બધી વાર બોર્ડમાં પૂછાઈ ગયેલું છે, તો તમારે એના માટે ખૂબ જ ધ્યાનથી વણવાનું છે। બહુ સહેલું પ્રમેય છે, જે રોકડા ચાર ગુણ તમને અપાવશે। તો સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય, હવે પૂછવા માટેની પણ બાબતો પાછી ત્રણ રીતે આ પ્રમેય પૂછાય છે, એ ખબર પડવી જોઈએ આપણને। અમુકવાર એવું પૂછાય, સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખી અને સાબિત કરો, તો તમારે પ્રમેયનું જે હેડિંગ છે, અમે લખેલું હેડિંગ પણ તમારે લખવાનું રહેશે અને પછી એની સાબિતી આપવાની છે। અથવા અમુકવાર એવું પૂછાય, થેલ્સનું પ્રમેય લખીને સાબિત કરો, તો આને કહીએ આપણે થેલ્સનું પ્રમેય। સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય અને થેલ્સનું પ્રમેય બંને એક જ પ્રમેય કહેવાય 6.1। તો થેલ્સનું પ્રમેય એટલે તમારે હેડિંગ પણ યાદ રાખવાનું છે એટલે, અને કોકવાર ત્રીજી રીતે પૂછાય કે હેડિંગ તમને આપેલું હોય અને તમારે પ્રમેય સાબિત કરવાનું થાય, એમ ત્રણમાંથી કોઈ પણ એક રીતે પ્રમેય પૂછાઈ શકે। એટલે આ જે પ્રમેયનું આગળનું જે હેડિંગ છે એ પણ તમારે યાદ રાખવું પડે। તો હેડિંગ યાદ ના રાખો તો પ્રમેય 6.1 સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખીને સાબિત કરો, તો પ્રમેયનું હેડિંગ જ ના ખબર હોય તો આપણે કેવી રીતે સાબિત કરી શકીએ? એટલે આપણે હેડિંગ પણ યાદ રાખવાનું છે। તો એકવાર આપણે હેડિંગને સમજી લઈએ, જેને આપણે પ્રતિજ્ઞા કહીએ પ્રમેયની। તો પ્રમેયની પ્રતિજ્ઞા શું છે? તો વિધાન છે, જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર રેખા ત્રિકોણની બાકીની બે બાજુને બે ભિન્ન બિંદુમાં છેદે, તો તે રેખા વડે તે બે ત્રિકોણ, તે બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન થાય છે અથવા સમપ્રમાણમાં વિભાજન થાય છે। આ પ્રમેયનું છે હેડિંગ। જો કે બે રીતે હેડિંગ તમારી ચોપડીમાં આપેલું હેડિંગ, જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુને ભિન્ન બિંદુમાં છેદે, એટલે બે બિંદુમાં છેદે, તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે અથવા સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે એવું લખે તો પણ ચાલે, બંને શબ્દ એક જ છે। સમપ્રમાણ અથવા સમાન ગુણોત્તર લખીએ, બંને વસ્તુ એક જ છે। અથવા આ જ હેડિંગ તમારે આ રીતે પણ લખી શકાય, જો કોઈ રેખાથી શરૂઆત તમે કરી શકો, જો કોઈ રેખા
ત્રિકોણની એક બાજુને સમાંતર હોય અને બાકીની બે બાજુને બે ભિન્ન બિંદુમાં છેદે તો તે રેખા વડે તે બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન થાય છે. આ રીતે પણ તમે એને યાદ રાખી શકો. ખૂબ જ સહેલું છે, ફરી એકવાર બોલી જાઉં તો હેડિંગ યાદ રાખવા માટેની બીજી રીત, જો કોઈ રેખાથી શરૂઆત કરો. જો કોઈ રેખા ત્રિકોણની એક બાજુને સમાંતર હોય, જો કોઈ રેખા ત્રિકોણની એક બાજુને સમાંતર હોય અને બાકીની બે બાજુને બે ભિન્ન બિંદુમાં છેદે, બાકીની બે બાજુને બે ભિન્ન બિંદુમાં છેદે તો તે રેખા વડે તે બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન થાય છે. તો હવે સૌ પ્રથમ આપણે પ્રમેયનું હેડિંગ લખ્યા પછી આકૃતિ દોરવાની, આકૃતિ દોર્યા પછી પક્ષ, સાધ્ય અને સાબિતી આપવાની છે. તો શરૂઆત કરીએ તો આકૃતિમાં, તો આકૃતિ આપણે કઈ રીતે દોરશું, તો હેડિંગ ઉપરથી જ આકૃતિ દોરવાની છે. લખેલું છે જો કોઈ રેખા ત્રિકોણની એક બાજુને સમાંતર છે, તો હું આકૃતિમાં ત્રિકોણ ABC દોરું છું. તો આકૃતિમાં આપણે દોરી દઈએ ત્રિકોણ ABC. તો શરૂઆત કરીએ તો આપણે આકૃતિમાં સૌ પ્રથમ ત્રિકોણ દોરવાનો છે. તો આ મેં દોરી દીધો ત્રિકોણ, તો ત્રિકોણનું નામ આપી દઈએ છીએ ત્રિકોણ ABC. જો કે ગમે તે નામ આપી શકાય, તમે PQR પણ નામ આપી શકો અને XYZ પણ નામ આપી શકાય. એવું જરૂરી નથી કે પાઠ્યપુસ્તકમાં આપેલા નામ જ આપવા, પ્રમેયને આપણી નામ આપીને પણ સાબિત કરી શકાય. પરંતુ આપણે આકૃતિમાં જે નામકરણ કર્યું હોય એ સાબિતીમાં નામકરણ હોવું જોઈએ. અહીં PQR લખો અને સાબિતીમાં ABC લખો તો એ ના ચાલે. જે નામ આપણે આપેલું છે એ પ્રમાણે હોવું જોઈએ. એટલે પ્રમેય ગોખવાની વસ્તુ નથી, એને સમજવાનો અને પછી યાદ રાખવાની વસ્તુ છે. તો ત્રિકોણ ABC મેં દોરી દીધો. હવે અહીંયા શરૂઆત કરી હતી, જો કોઈ રેખા ત્રિકોણની એક બાજુને સમાંતર હોય, તો ત્રિકોણની એક બાજુ એટલે BC ને સમાંતર હું એક રેખા લઈ લઉં. કોને સમાંતર? BC ને. એટલે ત્રિકોણની બાજુ BC ને સમાંતર હોય એવી રેખા મેં અહીંયા દોરી દીધી અને એ રેખાનું નામ આપી દઉં છું L. તો આ રેખા L તમે જોઈ શકો છો એ ત્રિકોણની એક બાજુને સમાંતર છે, BC ને સમાંતર છે અને ત્રિકોણની બીજી બે બાજુઓ છે AB અને AC ને બે ભિન્ન બિંદુમાં, એટલે આ બિંદુ અને આ બિંદુમાં છેદે છે. એ ત્રિકોણના પણ નામ આપી દઈએ તો હું AB ને D બિંદુમાં અને AC ને E બિંદુમાં છેદે છે એવું નામ આપી દઈએ. એટલે રેખા LA ત્રિકોણ ABCની બાજુ BC ને સમાંતર છે અને AB અને AC ને અનુક્રમે D અને Eમાં છેદે છે. તો આ વિધાન પક્ષ લખવા માટે પણ વિધાન થઈ ગયું. તો યાદ રહી જશે રેખા L, વિધાન પણ સમજો. જો કોઈ રેખા ત્રિકોણની એક બાજુ એટલે BC ને સમાંતર હોય અને બાકીની બે બાજુને બે ભિન્ન બિંદુમાં છેદે તો તે રેખા વડે તે બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન થાય છે. એટલે AB અને AC નું સમાન ગુણોત્તરમાં વિભાજન થાય છે. એટલે AD/BD બરાબર AE/AC EC સાબિત કરવાનું છે. સમાન ગુણોત્તર તમારે સાબિત કરવાનો છે. તો આ આકૃતિ આપણી વિદ્યાર્થી મિત્રો દોરાઈ ગઈ. તો રેખા L છે અહીંયા, એ રેખા LA BC ને સમાંતર રેખા છે. ત્રિકોણની એક બાજુને સમાંતર છે અને બીજી બાકીની બે બાજુને બે બિંદુમાં છેદે છે. હવે આપણે શરૂઆત કરીએ પક્ષની. તો શરૂઆત પ્રમેયની પક્ષથી કરવાની છે. તો તમારા પાઠ્યપુસ્તકમાં પક્ષ, સાધ્ય, સાબિતી એવું કંઈ લખેલું નથી. ડાયરેક્ટ પ્રમેય સાબિત કરવાનો છે, પણ આપણે પક્ષ, સાધ્ય, સાબિતીથી લખશું તો તમારા માર્ક્સ સારા આવશે અને માર્ક્સ કપાવવાના ચાન્સ નહીં રહે. એટલે પ્રમેય રોકડિયો પાક છે. એ રોકડિયા પાકના પૂરેપૂરા 4 ગુણાવવા માટે આકૃતિ, પક્ષ, સાધ્ય, સાબિતી એમ ક્રમબદ્ધ સરસ મજાનો તૈયાર કરી એને લખવાનો છે. તો પક્ષની શરૂઆત કરીએ. તો પક્ષમાં આપણે શું રહીએ, રેખા L ત્યાંથી શરૂઆત કરશું. રેખા L પણ લઈ શકો અથવા રેખા DE બોલશો તો પણ ચાલશે. રેખા LA ત્રિકોણ ABC ની બાજુ BC ને સમાંતર છે અને AB અને AC ને અનુક્રમે બાજુઓ AB અને AC ને અનુક્રમે D અને E બિંદુમાં છેદે છે. આ તમારો પક્ષ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો. રેખા LA ત્રિકોણ ABCની બાજુ BC ને સમાંતર છે અને AB અને AC ને અનુક્રમે D અને E બિંદુમાં છેદે છે. હવે લખવાનું છે સાધ્ય. સાધ્ય એટલે શું? સાધ્ય એટલે આપણે જે સાબિત કરવાનું હોય જેને સાધ્ય કહેવાય.
તો સાધ્ય આપેલું હોય આપેલી શરતને પક્ષ કહીએ અને સાબિત કરવાની શરતને કહેવાય સાધ્ય. તો સાધ્યમાં લખવાનું છે સમપ્રમાણમાં વિભાજન કરે છે. તો આ રેખા વડે જે બે અહીંયા ખૂણ રેખાખંડ બન્યા, આ રેખા રેખા વડે જે બે કપાતા રેખાખંડ છે એનો ગુણોત્તર સરખો છે, એટલે એડી અપોન બીડી અને એઈ અપોન ઈસી આ સરખા થાય એવું આપણે સાબિત કરવાનું છે. તો સાધ્યની અંદર તમારે લખવાનું છે એડી, આ એડીના છેદમાં લખવાના છે ડીબી, અથવા બીડી પણ લઈ શકો, અને એઈ તો એઈના છેદમાં લખવાના છે ઈસી, તો એઈ અપોન ઈસી. તો આ વિદ્યાર્થી મિત્રો આપણે સાબિત કરવાનું છે સમપ્રમાણમાં વિભાજન થાય છે. આ રેખા વડે આ બે બાજુઓનું એટલે કે એ બી અને એ સીનું સમપ્રમાણમાં વિભાજન થાય છે, એટલે સરખા ગુણોત્તરમાં, એટલે એ ડી અપોન ડી બી ઇઝ ઇક્વલ ટુ એ અપોન ઈ સી, એ આપણે સાબિત કરવાનું છે, જેને આપણું સાધ્ય કહીએ. હવે શરૂઆત કરીએ સાબિતીની. તો આ તો પક્ષ અને સાધ્ય લખાઈ ગયા, શરૂઆત કરીએ હવે વિદ્યાર્થી મિત્રો સાબિતીની. તો સાબિતીની શરૂઆત પક્ષથી કરવી, સાબિતીની શરૂઆત ક્યાંથી કરવાની, પક્ષથી કરવાની, અને છેલ્લે તાર્કિક દલીલો કરી અને સાધ્ય સુધી પહોંચી જવાનું છે. તો પક્ષથી શરૂઆત કરીએ. રેખા એલ એ ત્રિકોણ એબીસીની બાજુ બીસીને સમાંતર છે, તો આપણે ત્યાંથી શરૂઆત કરીશું. એટલે અહીંયા સાબિતીની શરૂઆત કરીએ, રેખા એલ સમાંતર બીસી, એટલે કે ત્રિકોણ એબીસીની બાજુ બીસીને સમાંતર છે, તો ત્યાંથી શરૂઆત કરીશું. તો રેખા એલ સમાંતર બીસી, રેખા એલ એ બીસીને સમાંતર છે, અને અને રેખા એલ એ બી અને એ સીને અનુક્રમે, એ બી અને એ સીને અનુક્રમે કયા બે બિંદુમાં છેદે છે, તો ડી અને ઈ બિંદુમાં, ડી અને ઈ બિંદુમાં છેદે છે. બસ અહીંયાથી શરૂઆત તમારે કરવાની છે. હવે શરૂઆત કરીએ. તો રેખા L સમાંતર BC, AB અને AC ને અનુક્રમે D અને E બિંદુમાં છેદે છે. હવે આપણે અહીં D થી એક આપણે લંબ દોરવાનો છે AC બાજુ પર, અને E થી લંબ દોરવાનો છે BC બાજુ પર. એટલે વિદ્યાર્થી મિત્રો સમજજો, તો D થી હું અહીંયા એક લંબ રેખાખંડ દોર્યો, કઈ બાજુ પર, AC બાજુ પર લંબ રેખાખંડ દોર્યો. લંબ રેખાખંડ એટલે શું, 90° ખૂણે દોરેલો રેખાખંડ, એટલે અહીં બની ગયો 90° ખૂણો, એટલે એનું નામ આપી દઉં છું એમ બિંદુ, અહીંયા નામ આપી છું. એટલે ડીએમ એ એસીને લંબ છે, અને ઈથી એ હું એક લંબ દોરીશ, તો ઈથી મેં એક લંબ દોર્યો એ બી રેખાખંડ ઉપર, અને એનું નામ આપી દઈએ છીએ ઈએન નામ આપી દઈએ છીએ. અહીંયા એમ નામ આપ્યું, અહીંયા એન નામ આપ્યું, તો અહીંયા બંને જગ્યાએ 90-90 ખૂણે એક આપણે રેખાખંડ દોરવાનો છે. તો શું કરવાનું છે, શરૂઆત કરીએ હવે શું કરવાનું, તો ડીથી લંબ દોરવાનો કયા રેખાખંડ પર, તો ડીએમ લંબ એસી દોરવાનો, અને અને આ બાજુ શું કરવાનું છે, ઈથી તમારો લંબ દોરવાનો છે, એટલે ઈએન ઈએન લંબ એ બી દોરવાનો છે. એટલે એસી પર દોરેલો લંબ રેખાખંડ ડીએમ અને એ બી પર દોરેલો લંબ રેખાખંડ ઈએન છે. આ બંને લંબ રેખાખંડ મેં દોરી દીધા. યાદ રાખજો, જ્યાં ડી એમ બિંદુ ક્યાં હોવું જોઈએ, તો એમ એ એસી પર હોવું જોઈએ, અને એન બિંદુ એ બી પર હોવું જોઈએ. તો ડીએમ લંબ એસી અને ઈએન લંબ એ બી દોરો, તો આ બંને લંબ રેખાખંડ આપણે દોરવાના છે. તો લંબ રેખાખંડ દોરાઈ ગયા. હવે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે બીજા બે ત્રિકોણ, એટલે અહીંયા થોડી ડોટેડ ડોટેડ લાઇન વડે હું એક ત્રિકોણ બનાવું છું. તો એક આ ત્રિકોણ લેવાનો છે, અને અહીંયા ઈ થી બીને જોઈન કરું છું ડોટેડ ડોટેડ લાઇનથી, તો એક આ ત્રિકોણની વાત કરવાની છે. તો એવા બે ત્રિકોણ લેવાના છે, એક ત્રિકોણ આ લેવાનો છે, અને બીજો ત્રિકોણ લેવાનો છે, એ બીજો ત્રિકોણ તમે જોઈ શકો છો એ આ ત્રિકોણ લેવાનો છે. તો આ બંને ત્રિકોણ આપણે અહીંયા બનાવવાના છે, બીજા બે ત્રિકોણ. તો કયો ત્રિકોણ, ડી બી ઈ લેવાનો છે, અને એક ડી ઈ સી અથવા ડી સી ઈ, આ બંને ત્રિકોણો આપણે લેવાના છે. આ બે ત્રિકોણો પણ આપણે દોરવાના છે. તો અહીંયા જોઈ લો, હું ફરીથી અહીંયા હું હાઈલાઇટ કરું છું લીલી પેનથી. એક આ ત્રિકોણ યાદ રાખજો,
અને એક બીજું આ ત્રિકોણ યાદ રાખવાનો છે. તો આ બે ત્રિકોણો લેવાના છે, એટલે આપણે BE દોરવાનું છે અને DC દોરવાનું છે. તો આ આપણે લંબ રેખાખંડ દોરી દીધા, હવે શું કરીએ, આપણે BE દોરીએ. BE રેખાખંડ દોરો, BE અને બીજો કયો રેખાખંડ, DC. તો DC રેખાખંડ દોરવાનો છે, રેખાખંડ દોરો. આટલું કામ પૂરું થઈ ગયું. હવે ધોરણ 9 પ્રમાણે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર યાદ કરી લો. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ, આ સૂત્ર યાદ રાખવાનું છે. તો ધોરણ 9 પ્રમાણે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર હતું, તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ, આ સૂત્ર યાદ રાખવાનું છે. હવે પાયો કોને કહેવાય અને વેધ કોને કહેવાય એ આપણે સમજશું. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ, આ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્ર સૂત્ર. હવે આપણે 3-4 ત્રિકોણના ક્ષેત્રફળના સૂત્ર લખવાના છે. તો 4 ત્રિકોણમાં પહેલો ત્રિકોણ લઈ લઉં છું, તો ઉપરનો ત્રિકોણ ADE, ત્રિકોણ યાદ રાખો, ADE નું ક્ષેત્રફળ શું થશે? તો ત્રિકોણ ADE ની વાત કરીએ. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ તમે આખું વાક્ય ના લખો અને ખાલી ADE લખો, એટલે આગળ ત્રિકોણની નિશાની ના હોય, એટલે તમારે સમજી લેવાનું કે એનું ક્ષેત્રફળ છે અને લખી શકાય. તો ADE એનો મતલબ થાય ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ. હવે ચલો, ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ. તો પાયો અને વેધની વાત કરી દઈએ, તો અહીં મેં ત્રિકોણ લીધો છે ઉપરનો ત્રિકોણ ADE. તો ત્રિકોણ ADE માં પાયો હું લઈ લઉં છું, તો એની અંદર પાયો લઈએ છીએ આપણે AD, અને વેધ કોણ આવશે, EN વેધ આવશે. તો ત્રિકોણ ADE નું ક્ષેત્રફળમાં પાયો લઈ લઈએ AD અને વેધ આવે EN. વેધ એટલે 90° ખૂણે દોરેલો રેખાખંડ, લંબ રેખાખંડ જેને વેધ કહેવાય, એટલે વેધ આપણે EN લેશું અને પાયો લેવાનો થશે AD. તો 1/2, ચલો પાયો શું થશે, પાયો થશે AD અને વેધ થશે EN. તો વેધ થઈ ગયો EN. આને યાદ રાખજો, આનામાં પરિણામ નથી આપવું. ચલો હવે આ ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ કરી દીધું. હવે આપણે ત્રિકોણ એ જ બાજુનો નીચેનો ત્રિકોણ આ લેવાનો છે, તો DBE અથવા BDE નામ પણ આપી શકાય. તો ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ, તો 1/2 પાયો ગુણ્યા વેધ. તો સૂત્ર તો ત્રિકોણના ક્ષેત્રફળનું એક જ છે. તો હવે મેં કયો ત્રિકોણ લીધો, યાદ રાખો, BDE ત્રિકોણ. તો BDE ત્રિકોણમાં શું થશે, તો BDE ત્રિકોણમાં 1/2 પાયો ગુણ્યા વેધ. હવે એમાં પાયો કયો લેવાનો અને વેધ કયો લેવાનો, તો એ નીચેનો જે ત્રિકોણ છે એ ગુરુકોણ ત્રિકોણ છે, જેનો પાયો BD થાય. આ પાયો થશે BD, આ થઈ જશે પાયો, અને વેધ થશે BN. એટલે કે વેધ બાર હોઈ શકે, ગુરુકોણ ત્રિકોણની અંદર વેધ બાર આવે. જેમ કે આવો ત્રિકોણ હું એક એક્ઝામ્પલ આપું છું તમને, આ ગુરુકોણ ત્રિકોણ છે, આ ગુરુકોણ ત્રિકોણની અંદર આને પાયો લઈએ આપણે, તો વેધ આ બાર આવે, વેધ આને લંબાવો આગળ, તો વેધ બાર પણ આવી શકે. એટલે એવું જરૂરી નથી કે વેધ અંદર જ હોવો જોઈએ. તો આ ત્રિકોણ સમજી લો કે આ એ જ પ્રમાણનો ત્રિકોણ છે, તો એ ત્રિકોણની અંદર વેધ અહીંયા બહાર આવશે. તો અહીં તમે ત્રિકોણ BDEની વાત કરું, તો BDEમાં BD એ પાયો અને EN એ EN એ વેધ થશે. તો BD એ પાયો થશે અને ગુણ્યા EN, એટલે EN થઈ ગયો વેધ. હવે આ બંનેનો આપણે ગુણોત્તર લઈ લેવાનો છે. તમે આમાં BD પણ લખી શકો અને DB પણ લખી શકો. ચલો ગુણોત્તર લઈ લઈએ. તો બંનેના ક્ષેત્રફળ લખ્યા પછી આપણે લેવાનો છે ગુણોત્તર. હવે ગુણોત્તરમાં તમારે, હું સ્ટેપ લખતો નથી, પણ તમારે એક નવું સ્ટેપમાં બંનેની નીચે ગુણોત્તર એટલે આ રીતે લાઈન કરવાની છે. હવે ઉપર નીચે સરખા સરખા ઉડાવી દઈએ. તો ઉપર નીચે સરખા સરખા ઉડાવું, તો 1/2 ઉડી જાય, EN સરખા છે એટલે ઉડી જાય. તો ADE છેદમાં BDE બરાબર AD/BD, આને આપવાનું છે પરિણામ નંબર 1. આ તમારું પરિણામ નંબર 1 થઈ ગયું, AD/BD. હવે ફરીથી આપણે ત્રિકોણ લેવાના છે, બીજા બે ત્રિકોણ. તો એક ત્રિકોણ લેવાનો છે ઉપરનો,
તો એ ડી ઈ જે આપણે લીધેલો એ જ, પણ એમાં પાયો વેદને ચેન્જ કરવાનો છે. અને બીજો ત્રિકોણ લેવાનો છે, ડી ઈ સી લેવાનો છે, એટલે આ બાજુનો ત્રિકોણ આપણે લેવાનો છે. તો પહેલાં આ બાજુનો ત્રિકોણ લીધો, હવે ત્રિકોણ લે છું એ ડી ઈ સી. તો ડી ઈ સી અને ઉપરનો ત્રિકોણ લઈ લઈએ એ ડી ઈ. તો હવે નવું સ્ટેપ ચાલુ થાય, એટલે ત્રિકોણ એ ડી ઈનું ક્ષેત્રફળ લઈ લઈએ. એમાં ત્રિકોણ ના લખો તો ચાલે, તો એ ડી ઈનું ક્ષેત્રફળ બરાબર એક દ્વિતીયાંશ પાયો ગુણ્યા વેધ. તો એની અંદર પાયો એ, પાયો થશે એ અને વેધ લેવાનો છે ડીએમ. એટલે કે પાયો આ બાજુનો નથી લેવાનો, પાયો એ લેવાનો છે અને વેધ ડીએમ લેવાનો છે. તો એક દ્વિતીયાંશ, ચલો પાયો લઈ લઈએ એ અને વેધ બદલી નાખીએ એટલે ડીએમ, એટલે પાયો એ અને વેધ ડીએમ. ચલો હવે પાછો ત્રિકોણ આ લેવાનો છે ડીઈસી. કયો ત્રિકોણ? ડીઈસી. તો ડીઈસીનું ક્ષેત્રફળ એક દ્વિતીયાંશ પાયો ગુણ્યા વેધ. હવે ડીઈસીની વાત કરીએ તો એની અંદર પાયો ઈસી થશે, આ થઈ ગયો પાયો, અને વેધ થશે ડીએમ. વેધ બાર છે, હોઈ શકે, ગુરુકોણ ત્રિકોણ છે એટલે. તો ઈસી પાયો અને વેધ થઈ ગયો ડીએમ, એટલે ઈસી થઈ ગયો પાયો અને વેધ થઈ ગયો ડીએમ. પાછું આપણે બંને ત્રિકોણનો ગુણોત્તર લઈ લઈએ, બંને ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર ઉપર નીચે સરખા સરખા ઉડાવી દેવાના છે. તો એક દ્વિતીયાંશ એક દ્વિતીયાંશ ગયા, ડીએમ ડીએમ એટલે વેધ વેધ ઉડ્યો. તો અહીં શું થશે? તો એ ડી ઈ છેદમાં ડી ઈ સી બરાબર એ અપોન ઈસી, જેને આપશો પરિણામ નંબર બે. આ તમારું પરિણામ નંબર બે થઈ ગયું. તો વિદ્યાર્થી મિત્રો, પરિણામ એક અને બેમાં તમને ખ્યાલ આવી ગયો. હવે સમજો વાતને, પરિણામ એક અને બે આવ્યું, એ બંને પરિણામમાં ત્રિકોણ એડીઈ અને એડીઈ તો છે જ ઉપર, અને નીચે છે બીડીઈ અને ડીસીઈ, ડીઈસી, બીડીઈ અને ડીઈસી. આ બંને ત્રિકોણના ક્ષેત્રફળને સરખા બતાવવાના છે, કેમ કે આપણે સાબિત શું કરવાનું છે? એડી અપોન બીડી બરાબર એઈ અપોન ઈસી, એટલે કે આ બંને આ સામસામેની સાઈડને સાબિત સરખી સાબિત કરવાની છે. હવે એડી અપોન બીડી અને એઈ અપોન એસી આ બંનેને સરખા સાબિત કરવા હોય તો બરાબરની આ બાજુઓ પણ સરખી હોવી જોઈએ. તો બરાબરની આ બાજુઓને સરખી સાબિત કરવી હોય તો આપણે ખાલી એવું સાબિત કરી દઈએ કે બીડીઈ ત્રિકોણ અને ડીઈસી ત્રિકોણ એ બંને ત્રિકોણના ક્ષેત્રફળ સરખા થાય છે, તો તમારી ડાબી ડાબી બાજુ સરખી થઈ ગઈ તો જમણી જમણી બાજુઓ પણ સરખી હોય. એટલે તમારે આપણે સાબિત કરવાનું છે ત્રિકોણ બીડીઈ અને ત્રિકોણ ડીઈ ડીઈસી નું ક્ષેત્રફળ સરખું થાય એવું બતાવવાનું છે. હવે આ બંને ત્રિકોણની આપણે વાત કરી લઈએ, પાછા હું હાઈલાઇટ કરું છું બંને ત્રિકોણને. ત્રિકોણ બીડીઈ એટલે આ ત્રિકોણ થઈ ગયો, અને ત્રિકોણ ડીઈસી એટલે આ ત્રિકોણ થઈ ગયો. હવે બંને ત્રિકોણની વાત કરો તો બંને ત્રિકોણો ક્યાં આવેલા છે? તો બંને ત્રિકોણો સમાંતર રેખાઓની વચ્ચે આવેલા છે. સમજો, બંને ત્રિકોણો સમાંતર રેખા એટલે કે બીસી અને ડીઈની વચ્ચે આવેલા છે, સમાંતર રેખાઓની વચ્ચે આવેલા છે, અને બંને ત્રિકોણો સમાન પાયા પર આવેલા છે. તો બંને ત્રિકોણોનો પાયો ડીઈ છે, તો ડીઈ પાયા ઉપર બંને ત્રિકોણો આવેલા છે. તો આ ત્રિકોણ જે બી ડીઈ, તો એમાં પણ ડીઈ આવે છે, અને ડીઈસી, તો એમાં પણ ડીઈ આવે છે. એટલે બંને ત્રિકોણો સમાંતર રેખાઓની વચ્ચે અને સમાન પાયા પર આવેલા ત્રિકોણો છે. અને ધોરણ 9માં આપણે શીખી ગયા સમાંતર રેખાઓની વચ્ચે સમાન પાયા પર આવેલા ત્રિકોણોના ક્ષેત્રફળ સરખા હોય છે, આવા ત્રિકોણો સમક્ષેત્ર હોય છે. એટલે તમારે અહીં વિદ્યાર્થી મિત્રો એવું લખવું પડે કે ભાઈ ત્રિકોણ, કયા બે ત્રિકોણની વાત કરીએ આપણે? તો ત્રિકોણ બી ડી ઈ અને બીજો ત્રિકોણ ત્રિકોણ ડીઈસી એ સમાન પાયા અને સમાંતર રેખાઓની વચ્ચે આવેલા છે. આ બંને ત્રિકોણે સમાંતર રેખા કઈ બે સમાંતર રેખા? બીસી અને ડીઈ, બીસી અને ડીઈની વચ્ચે, બીસી અને ડીઈની બે સમાંતર રેખાઓની વચ્ચે અને સમાન પાયા સમાન
पाया, हवे समान पायो कयो, तो समान पायो छे डीई, समान पाया डीई पर आवेला छे। तो त्रिकोण बीडीई अने त्रिकोण डीईसी समांतर रेखाओ बीसी अने डीई नी वच्चे अने समान पाया पर आवेला छे। तो समांतर रेखाओनी वच्चे अने समान पाया पर आवेला त्रिकोणों केवा होय, तो समक्षेत्र होय। माटे त्रिकोण बीडीई नू क्षेत्रफळ, नू क्षेत्रफळ ना लखो तो पण चाले, अने त्रिकोण डीईसी नू क्षेत्रफळ सरखू थाय, बन्ने त्रिकोणो समक्षेत्र छे। आने तमारे आपवानुं छे परिणाम नंबर त्रण। तो त्रिकोण बीडीई नू क्षेत्रफळ बराबर त्रिकोण डीईसी नू क्षेत्रफळ, बन्ने त्रिकोणना क्षेत्रफळ समान थाय। हवे तमे विद्यार्थी मित्रों परिणाम एक बे अने त्रण परथी जोई शको छो कि एडीई एडीई सरखा, बीडीई अने डीईसी बन्ने ने आपणे सरखा बतावी दीधा, केम के बन्नेना क्षेत्रफळ सरखा छे, समान पाया अने समांतर रेखाओनी वच्चे आवेला छे। माटे आ लेफ्ट हेन्ड साइड सरखी थाय, तो राइट हेन्ड साइड सरखी थाय। एटले हवे तमारे लखवानुं छे परिणाम एक बे अने त्रण परथी साबित थाय छे, परिणाम एक बे अने त्रण परथी साबित थाय छे કે એડી અપોન બીડી બરાબર એડી અપોન બીડી બરાબર એઈ અપોન એસી, એઈ અપોન એસી આવું સાબિત થાય છે, એવું તમારે લખવાનું છે પરિણામ એક બે અને ત્રણ પરથી। અને પ્રમેય જ્યાં પૂરો થાય ત્યારે તમારે આવો એક બ્લોક દોરવાનો છે, એટલે એનું મતલબ એવો થાય કે અહીં પ્રમેય પૂરો થાય છે અને સાબિત થઈ જાય છે। આવો છેલ્લે તમારે એક લંબચોરસ બ્લેક કલરનું આ રીતે ઘૂંટીને દોરી દેવાનું છે। તો આ થઈ ગયો પ્રમેય 6.1, સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય જેને થેલ્સનું પ્રમેય કહે છે। આ રીતે લખેલું હોય તો તમને પૂરેપૂરા ચાર ગુણ મળે, એટલે પ્રતિજ્ઞા, આકૃતિ, પક્ષ, સાધ્ય અને સાબિતી તમારે લખવાની છે। તો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ મહત્ત્વનું અને આઈએમપી એવું પ્રમેય છે, ચાર માર્ક્સમાં ઘણી બધી વાર બોર્ડમાં પૂછાયેલું છે। તો તમારે પ્રમેયને લખી અને એને યાદ પણ રાખી લેવાનું છે, એક બે વાર લખશો તમને યાદ રહી જશે। પહેલાં એકવાર મેં જે વિડીયોમાં બતાવ્યું છે એ પ્રમાણે તમારે પ્રમેયને સમજવાનું છે। એકદમ ઇઝી પ્રમેય છે, કંઈ જ નથી, ચાર ત્રિકોણનો ખેલ છે। ઉપરનો ત્રિકોણ ક્ષેત્રફળ લેવાનું, આ ત્રિકોણનું ક્ષેત્રફળ લેવાનું, બંનેનો ગુણોત્તર લેવાનો, પાછો ઉપરનો ત્રિકોણ, પણ ઉપરનો ત્રિકોણનું ક્ષેત્રફળ લો ત્યારે પાયો વેધ બદલી નાખવાનો, ત્યાર પછી આ ત્રિકોણ લેવાનો, એનું ક્ષેત્રફળ લેવાનું, બંનેનો ગુણોત્તર લેવાનો, પરિણામ એક અને બે થઈ ગયા। હવે આ નીચેના બે ત્રિકોણને તમારે સરખા બતાવી દેવાના કે ભાઈ એમના ક્ષેત્રફળ સરખા છે, બે સમાંતર રેખાની વચ્ચે આવેલા છે અને સમાન પાયા પર આવેલા છે, એ થઈ ગયું પરિણામ નંબર ત્રણ, એટલે બંને ત્રિકોણના ક્ષેત્રફળ સરખા છે। માટે પરિણામ એક બે ત્રણ ઉપરથી સાબિત થાય છે, એડી અપોન બીડી બરાબર એઈ અપોન એસી સાબિત થાય છે।